નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને આમ જોવા જઈએ તો ખૂબ જ સારું પરિણામ છે ગયા વર્ષ કરતાં ઓછું છે પણ ઘણું સારું પરિણામ આવ્યું છે અને એ વન ગ્રેડના જે આપણે વિદ્યાર્થીઓ છે તે પણ મોટી સંખ્યામાં આવ્યા છે ગયા વર્ષ કરતાં ઓછા છે પણ તે પણ સારું રિઝલ્ટ છે ઓવરઓલ જોવા જઈએ તો સુરત આપણું કદાચ ઉચ્ચ જિલ્લામાં પ્રથમ ક્રમે છે તો ખૂબ જ સારી વાત કહેવાય એટલે સૌથી પહેલા તો જે દસ ધોરણની જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને સફળતા પ્રાપ્ત કરી છે એ સૌને અમારા એક્ઝોટિક ચેનલ પરિવાર તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સૌને અહીંયા જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ તો એમને તો અમે શુભેચ્છા આપીશું જ પણ જે ઘરે છે જે અમારા સુધી પહોંચી નથી શક્યા એ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન તેમના વાલીઓને શિક્ષકોને આચાર્યશ્રીઓને તમામને અભિનંદન અને આજે અહીં ધોરણ દસમાં જેમણે એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે એવા જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલયના ચારવી મુખી અહીં ઉપસ્થિત છે ચારવી પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ તમે એ વન ગ્રેડ સુરતમાં પ્રાપ્ત કર્યો છે તો અભિનંદન આપ શું કેશો અમારા પ્રાપ્ત કરીને ખૂબ જ આનંદ અનુભવી રહી છું આ રિઝલ્ટ આવ્યું પછી તમને નો અંદાજ હતો તમને કે હું મારો વન ગ્રેડ આવશે કારણ કે જે રીતે તમે કદાચ પરીક્ષા આપી હતી મારા ખ્યાલથી કે આ લોકડાઉન કે કોરોનાનો પીરિયડ શરૂ થઈ ચુક્યો હતો અને તેવા સંજોગોમાં કદાચ પરીક્ષા આપી હશે તો તમને કંઈક ડર એવું ફીલ થયું હતું ડર તો થોડો હતો પણ મને ભરોસો હતો કે મારો એવા આવશે જી તો એ વન ગ્રેડ તમે લાવ્યા છો તો એના માટે તમે શું કર્યું એ થોડુંક અમારા દર્શકો સાથે એટલે કે જે અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે એમને થોડીક તમારાથી પ્રેરણા મળે કે સપોઝ કોઈ વિદ્યાર્થીનું રિઝલ્ટ ઓછું આવ્યું છે તો એ નિરાશ થયા હોય તો એને તમે શું કહેશો વર્ષની શરૂઆતથી જ મેં વાંચવાનું શરૂ કરી દીધું હતું અમને શાળામાં જે ચલાવે તે હું ઘરે જઈને ફરીથી જોઈ લેતી અને જે આગળ ચલાવતા ચલાવવાના હતા તે પણ એક વખત ફરીથી જોઈ લેતી હતી અને લખવામાં મને પ્રોબ્લેમ છે લાંબા સવાલ જવાબમાં તે હું લખીને પ્રેક્ટિસ કરતી હતી જેથી મારી એ પ્રોબ્લમ દૂર થઈ ખૂબ જ સરસ હવે આપણે જઈશું એમની માતા પાસે કારણ કે માતાનો રોલ ખૂબ મહત્ત્વનો હોય છે વિદ્યાર્થી ચાહે એ દીકરી હોય કે ચાહે દીકરો હોય એના માટે ખૂબ મહત્ત્વનો હોય છે કે મારી દીકરી સારા ટકા લાવે દરેક માતા પિતાને એવી અપેક્ષા હોય છે કારણ કે અત્યાર સુધીનું ઓબ્ઝર્વેશન છે મારું કે દરેક પેરેન્ટ્સને એવી એક્સપેક્ટેશન પોતાના ચાઇલ્ડ પાસેથી હોય છે કે મારું બાળક આગળ વધે મારું બાળક ખૂબ સરસ પરીક્ષામાં પાસ થાય તો તમે આજે કેવું ફીલ કરી રહ્યા છો એકદમ સારું ફીલ કરું છું આમ તો એ તો પહેલેથી લાવે જ છે એક એકથી નવ ધોરણમાં પહેલો નંબર જ આવ્યો છે અને હમણાં પણ આવી ગયો છે એની પછી મહેનત તો કરેલી રાતના બાર એક વાગ્યા સુધી રાતના એ વાંચતી હતી સાથે હું પણ જગતી હતી

અમે બંનેએ નક્કી કરી લીધેલું સવારે સ્કૂલેથી ઘરે ગયા પછી ના ના દબાણ નથી દબાણ નથી કર્યું એ ઓલ મને દબાણ કટી હતી કે મમ્મી મારી સાથે તું જાગ રાતના બારે એક વાગ્યા સુધી અમે બંને જન જાગી હતી એ વાંચતી તી હું પેપર વાંચું કે મોબાઈલ જોઉં સરસ ખૂબ સરસ આ એમના માતા હતા અને તેમનો ઉત્સાહ તમે જોયો હશે દર્શક મિત્રો તો હવે આપણે તેમના પિતાને મળીએ સાહેબ આપનું નામ ફરોઠી શું કરો છો જરી કામ છે જરૂરી તમારી કહેવાય છે કે પિતાને દીકરી માટે ખૂબ પ્રેમ હોય છે તો તમે આજે કેવું ફીલ કરી રહ્યા છો ઘણો સારું ફીલ કરે કે આનંદ છે કે દીકરી એક નામ કરી રહ્યો છે જી કારણ કે દીકરીની સાથે તમારું પણ નામ રોશન થયું છે એટલે સમજી શકાય છે કે તમારી લાગણી કેવી હશે તમારા ફેસ ઉપરથી અમે રીડિંગ કરી શકીએ છીએ કે તમે ખૂબ લાગણીશીલ થઈ ગયા છો શું કહેવા માંગો છો અમારા દર્શકોને એ જ કે બાળકોને વર્ષની શરૂઆતથી જ મહેનત કરાવીએ તો સારું પરિણામ આવે છે સાર વિના મેં શરૂઆતથી જ કહ્યું હતું કે દીકરા વાંચતી રહેવા સ્કૂલમાં જે વિષયો ભણાવે તે પ્રમાણે રોજ આવીને અભ્યાસ કરો તો આપટકાળેક આવા લોકડાઉન જેવા સમયમાં ડિસ્ટર્બ ના થવાય પહેલેથી તૈયારી હોય તો વિદ્યાર્થી સારું પરિણામ લાવી શકે ખૂબ જ સરસ જીવન ભારતી જે પ્રવૃત્તિ વિદ્યાલય છે એના અહીંયા પ્રતિનિધિ તરીકે એટલે શિક્ષક અહીંયા ઉપસ્થિત છે જેમને પણ આપણે મળીશું તો સાહેબ આપનું નામ નામ તો મને ખબર જ છે પણ મને તમારા મૂળાથી સાંભળવું છે પ્રશાંત મિસ્ત્રી જી પ્રશાંત સર આપ સ્કૂલમાં શિક્ષક તરીકે કેટલા વર્ષોથી કામ કરો છો હું લગભગ બે બે હજારની સાલથી છું એટલે લગભગ વીસ વર્ષ થવાના મારા અને આમ જીવન ભારતીમાં હું છેલ્લા ઓગણીસ વર્ષથી છું અને એ મારો એક્સપિરિયન્સ નો હમણાં અમારે થોડી જવાબદારી આપી હતી આ નીચોડ છે એ જ હમણાં હું તમને એ જ પૂછી રહી હતી કે તમે વીસ વર્ષનો અનુભવ ધરાવો છો તમે આ શાળામાં કામ કરો છો અને જ્યારે સ્ટુડન્ટ્સ જ્યારે આવું સારું રિઝલ્ટ પ્રાપ્ત કરે ત્યારે પેરેન્ટ્સને ખુશી થતી હોય એના કરતાં વધારે કદાચ મારા ખ્યાલથી શિક્ષક અને આચાર્ય ખુશી થતી હોય છે તો તમે આજે શું કહેશો અમને જે જવાબદારી મેનેજમેન્ટ તરફથી સોંપવામાં આવી હતી એ સંપૂર્ણપણે અમે પાર પાડી અને આ વિદ્યાર્થીઓ એ આમ તો બધા જીવન ગ્રેડના જ વ્યક્તિઓ છે જેટલા પણ આજે નથી ધારો કે કોઈ નહીં આવ્યું પણ આ બધા જીવન ગ્રેડના છે ને આ બે એક વિશેષ છે આપણા માટે અને એ અમારી મહેનતને એ લોકોએ શું કરી સફળ બનાવી એટલે અમે જે કીધું એ બધું અક્ષરસ પાલન કર્યું અને આજે મને બહુ જ ગર્વ થાય છે કે અમારી મહેનત સફળ થઈ અને એવું છે કે સુરતમાં લગભગ એવું કહી શકાય ત્રણસો ને છાસઠ વિદ્યાર્થી એટલે કે સેવન્ટી નાઇન થાઉઝન્ડ મારું એવું થોડું સર્વે અમે કર્યું હતું એમાં સેવન્ટી નાઇન થાઉઝન્ડ જ્યારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે અને સુરતમાં ત્રણસો છાસઠ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે તો ખૂબ જ સારી વાત કહેવાય આ માટે અને સુરતનું નામ દિવસો ને દિવસે રોશન થતું જાય છે એ ચાહે એજ્યુકેશન ક્ષેત્રમાં હોય ચાહે બિઝનેસ ક્ષેત્રમાં હોય તો એમાં આપણું શું કેવું છે સુરત એક જે છે ને વેપાર એ બિઝનેસ વાળું છે અને એ રિસ્ક લેવામાં માને છે એટલે તમે જોઈ શકો છો જેવું લોકડાઉન ખુલ્યું છે બધા રિસ્ક લે છે એટલે આ છોકરાઓ પણ અમે જે જે વેપારી સુરતના વ્યક્તિઓ છે ઉત્સાહી છે તમને એમને ખાલી કામ આપણે લેતા આવડવું જોઈએ બીજું કંઈ નહીં આના પરથી આ વર્ષ પરથી અમે એટલું શીખ્યા છે કે આપણે જે કામ સોંપીએ છીએ આપણે એવું ધરી નહીં લેવાનું કે છોકરાઓ આપણે કંઈ નહીં કરી શકાય આપણે જે ધારીએ છે એ વસ્તુ થાય છે આ વખતે સફળ થઈ અમારી અને આ બે જે વિદ્યાર્થી મિત્રો છે અમારા એટલે અમારે એવું જે છે એ નામ રોશન કર્યું પ્રવૃત્તિ લઈને

સવાર સાંજ બસો પચાસ એમએલ હુંફાળા પાણીમાં નાખીને પીવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે સિદ્ધાંત લાઈમ પ્રાઇવેટ લિમિટેડ